તો સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતીની અંદર તો આજે આપણે તમને શીખવાના છીએ કે આજે આપણે તમને કોઈ ટેટર્સ એડિટિંગ કરતા નથી શીખવાના પણ આજે આપણે તમને તમે જે ડેટસ બનાવો છો એના તમારે વોટ્સઅપની અંદર ફૂલ એચડી ક્વોલિટીની સાથે તમારે એને કઈ રીતે શેર કરવાનું છે અથવા તમારે કોઈપણ પ્લેટફોર્મની અંદર એ ડેટસને કઈ રીતે ફૂલ એચડી ક્વોલિટી સાથે તમારે શેર કરવાનું છે એ આજે આપણે તમને આ વિડીયોની અંદર શીખવાના છીએ વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પડાવું સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર કરી દેજો જેથી આપણા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને વિડીયો સારો લાગે છે વિડીયો એક લાઇક જરૂરથી કરી દેજો અને હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ તો સૌ પ્રથમ તમારે અહીંયાથી તમારું જે ટી છે એને તમારે અહીંયાથી હાઈ ક્વૉલિટીની અંદર સેવ કરવાનું છે એટલે કે એક્સપર્ટ કરવાનું છે તો અહીંયા તમારે ઉપરની બાજુમાં જે સેટિંગનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારે જે બીજા નંબર ઉપર અહીંયાથી ફ્લેમ રેટ લખેલું છે એની અંદર સાઈઠ એપીએસ લખેલા છે અને એની અહીંયાથી એની બાજુમાં જે તીરનું આઈકન છે એની પર ક્લિક કરી અને ત્યાંથી તમારે સાઈઠ અહીંયાથી ત્રીસ એપીએસ હોય તો તમારે અહીંયાથી સાઈઠ એપીએસ આ કરી દેવાના છે તો આ રીતે સાઈઠ એપીએસ કરી અને અહીંયા તમારે ઉપરની બાજુમાં જે શેરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે જે વિડિયો લખેલું છે વિડીયોની બાજુમાં એક તીરનું આઇકન છે પહેલા નંબર પર જે વિડીયો લખેલું છે એની બાજુમાં જે તીરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી રેઝોલેશન તમારે અહીંયાથી એક હજાર એસી રાખવાની છે એક હજાર એસીની રેઝોલેશન રાખવાની છે અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે ક્વોલિટીની લાઇન છે એને તમારે અહીંયાથી આ ફૂલ જ રાખવાની છે આ ફૂલ રાખી અને તમારે નીચેની બાજુમાં જે એક્સપર્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે વિડીયોને એક્સપર્ટ કરી દેવાનો છે અને સેવ કરવાનું છે સેવ કરી અને અહીંયા તમારે બેક આવવાનો છે તો અહીંયાથી આપણે બેક આવી જાય Deixou? તો આ રીતે બેકાવી અહીંયા તમારે વિડીયો પાંડા એપ્લિકેશનને ઓપન કરી દઈશું અને અહીંયાથી તમે કહેશો કે જે વિડીયો પાંડા એપ્લિકેશન છે એની અંદર વિડીયો કોમ્પ્રેઝ નથી થતો અને એ બરોબર એચડી નથી અહીંયાથી રહેતો તો અહીંયાથી આપણે તમને વિડીયો પાંડાની અંદર જ આપણે તમને વિડીયોને એચડી કરી અને વોટ્સએપની અંદર શેર કરી અને બતાવીશું તો અહીંયા તમારે એલ્બમ પર ક્લિક કરવાનો છે વિડીયો પાંડાને ઓપન કરી દેવાનો છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડઉલોડ કરી શકો છો તો અહીંયાથી તમારે એલ્બમ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી અલાઇટ મોશનનું જે ફોલ્ડ છે એની અંદર જવાનું છે અને અહીંયાથી આપણે

જે પણ સાઈઝ હોય તમારે રાખી દેવાની છે તમે કોઈપણ રેશિયાની અંદર ડેટસ બનાવેલું છે તો તમારે અહીંયાથી એક હજાર ચોવીસ અને બાવીસો અઢારની ઉપર જે પણ સાઈઝ હોય એ રાખવાની છે ત્યાંથી એક હજાર ચોવીસ અને બાવીસો અઢારની ઉપર અહીંયાથી સાતસો અડસઠ અને સોળસો ચોસઠની સાઇઝ છે તો તમારે ત્યાંથી આ રીતે સાતસો અડસઠ અને સોળસો ચોસઠવાળી જે સાઇઝ છે એના રીતે રાખી દેવાની છે તો આ રીતે એની પર ક્લિક કરી અહીંયા તમારે નીચેની બાજુમાં જે કોમ્પ્રેસ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે વિડીયોને કોમ્પ્રેસ થવા દેવાનો છે ત્યાંથી આપણે વિડીયોને કોમ્પ્રેસ થવા દઈશું તો આ રીતે તમારે અહીંયાથી વિડીયોને કોમ્પ્રેસ કરી દેવાનો છે તો અહીંયા જોઈ શકો છો કે અહીંયાથી ઓરિજિનલ સાઇઝ હતી અહીંયાથી બેસી એમ હતા તો અહીંયાથી કોમ્પ્રેસ થઈ અને અહીંયાથી છ પોઈન્ટ અહીંયાથી એક એમ થઈ ગયા છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી જે સાઇઝ છે એ કોમ્પ્રેસ થઈ ગઈ છે તો આ વિડીયો આપણો અહીંયાથી બની અને તૈયાર થઈ ગયો છે એચડી ક્વૉલિટીવાળો વિડીયો બની અને તૈયાર થઈ ગયો છે આને તમે અહીંયાથી ઇન્સ્ટાગ્રામની અંદર શેર કરશો તો એનું જે એચડી ક્વોલિટી છે એ એવું ને એવું જ રહેશે અને ત્યાંથી યુટ્યુબની અંદર પણ તમે એને શેર કરશો તો એ એવું ને એવું જ રહેશે એની જે ક્વૉલિટી છે એ એવીને એવી જ રહેશે અહીંયાથી આ ટેટસને તમે તમારા નોર્મલ વોટ્સઅપની અંદર શેર કરો છો તો એની જે એચડી ક્વોલિટી છે એ જળવાઈ નથી રહેતી અને એ લો ક્વોલિટીવાળું ટેટસ બની જાય છે કારણ કે એના એમ બી છ છે બેથી ત્રણ એમ બી વાળું હોત તો તમારી જે એચડી ક્વોલિટી છે તમે તમારા નોર્મલ વોટ્સઅપની અંદર એને શેર કરો છો તો એની એચડી ક્વૉલિટી જળવાઈ રહે છે અને એ હાઈ ક્વોલિટીવાળું રહે છે તો ત્યાંથી છથી ઉપરના જેટલા પણ એમ વાળું ટેટસ હોય એને તમારે તમારા વોટ્સઅપની અંદર એચડી ક્વોલિટીમાં તમારે કઈ રીતે શેર કરવાનું છે એ આપણે તમને આ વિડીયોની અંદર સમજાવીશું તો તમારે પહેલાં અહીંયાથી તમારે વિડીયોને સેવ કરી દેવાનો છે ત્યાંથી કોમ્પ્રેસ કરેલો જે વિડીયો છે એના તમારે સેવ કરવાનો છે તો નીચેની બાજુમાં જે છેલ્લા નંબર ઉપર સેવનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે જે કોમ્પ્રેસ કરેલું ટેટસ છે એને તમારે અહીંયાથી સેવ કરી દેવાનું છે ત્યાંથી આપણે સેવ કરી દઈશું તો આ રીતે કોમ્પ્રેસ કરેલું જે સ્ટેટસ છે એને સેવ કરી અહીંયા તમારે બેક આવવાનું છે અને અહીંયાથી તમારે જે પ્લે સ્ટોરવાળું જે તમારું વોટ્સઅપ છે એને તમારે ડિલીટ કરી દેવાનું છે અને તમારે એક બીજું જે વોટ્સઅપ છે જીબી વોટ્સઅપ છે એને તમારે ડાઉનલોડ કરવાનું છે તો એની લિંક તમને ટેલિગ્રામની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો અહીંયા તમારે જે જીબી વોટ્સઅપ છે એને તમારે ડાઉનલોડ કરી દેવાનું છે જીબી વોટ્સઅપને ડાઉનલોડ કરી અને અહીંયાથી એને તમારે ઓપન કરવાનું છે ત્યાંથી આપણે જે જીબી વોટ્સઅપ છે એને ઓપન કરી દઈશું ત્યાં તમારે જે જીબી વોટ્સઅપ છે એને ઓપન કરવાનું છે ત્યાંથી જીબી વોટ્સઅપ કંઈક આ પ્રકારનું હશે તો એને તમારે જીબી વોટ્સઅપ ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે ઓપન કરવાનું છે અને આ વોટ્સઅપની અંદર તમારે અહીંથી તમે જે નોર્મલ રીતે જે તમારું પ્લે સ્ટોરવાળું વોટ્સઅપ છે નોર્મલ વોટ્સઅપ છે એની અંદર તમે જે રીતે લોગ કરો છો જે રીતે તમે તમારો નંબર વેરીફાઈ કરો છો એ રીતે તમારે અહીંયાથી આ વોટ્સઅપની અંદર પણ તમારે અહીંયાથી તમારું અકાઉન્ટ બનાવી દેવાનું છે એટલે કે નંબર તમારે ત્યાંથી વેરીફાઈ કરી દેવાનો છે વેરીફાય કરી અને અહીંયાથી આપણે તમને સ્ટેટસ મૂકી અને બતાવી દઈએ તો અહીંયાથી આપણે તમને સ્ટેટસ મૂકી અને બતાવી દઈએ તો અહીંયાથી માઇ સ્ટેટસ ઉપર ક્લિક કરી અને અહીંયાથી આપણે તમને સ્ટેટસ શેર કરી અને બતાવી દઈએ છીએ ત્યાંથી જે કોમ્પ્રેસ કરેલું ટી છે વિડીયો પાંડાની અંદર જે કોમ્પ્રેસ કરેલું ટી છે એની પર ક્લિક કરવાનો છે અને આ રીતે તમારે ત્યાંથી એને ટેટસની અંદર શેર કરવાનો છે ત્યાંથી આપણે ટેટસની અંદર શેર કરી દેજો અહીંયાથી આપણે તમને તમારા ટેટસને તમારે ફૂલ એચડી ક્વોલિટી સાથે વોટ્સઅપની અંદર કઈ રીતે શેર કરવાનું છે એનું સોલ્યુશન આપણે તમને આપી દીધું છે તો વિડીયો સારો લાગ્યું તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ આપણે સબ્સ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલને તમે હજુ સુધી જોઈન ના કરીએ તો પણ આપણે જોઈન કરી લેજો કારણ કે અહીંયાથી જે વોટ્સઅપ છે એની લિંક તમને ટેલિગ્રામની અંદર મળી રહેશે અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી જોઈન કરી શકો છો તો જોઈન કરી લેશો અને લિંક કામ ના કરે તો ટેલિગ્રામની અંદર જઈ અને કોઈ જો એડિટ સર્ચ કરી અને જોઈન કરી શકો છો તો જોઈન કરી લેજો અને આપણે મળીએ છીએ એક નવું વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત